મારું નામ મીત ચૌહાણ છે. હું શ્રી સત્ય સાંઈ વિદ્યાલયમાં 9th સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરું છું. હા, ઉદાહરણ 2માં ચોરસ આકૃતિ દર્શાવવામાં આવી છે. ઓડોમીટરનું વાંચન કરતું કોષ્ટક દર્શાવવામાં આવ્યું છે. તેમજ તેની ઉપર નિયમિત ગતિ તેમજ અનિયમિત ગતિ વિશે સમજાવવામાં આવ્યું છે. અને તેની નીચે ઝડપ, સરેરાશ ઝડપ અને નિયમિત ઝડપ વિશે સમજાવવામાં આવ્યું છે. તેની પાછળ ઉદાહરણ 3 અને ઉદાહરણ 4 દર્શાવવામાં આવ્યું છે. અને ઝડપ, સરેરાશ, સરસ, ત્યાંથી આગળ બોલો.